જયપુર તાલુકાના અમરનગર ગામે જૂના બંદૂકનો ખાર રાખી તારીખ 14 ના રોજ દેવી પૂજક યુવકની ગામના સ્ટેન્ડ પોસ્ટ પર નવા માટે ગયો ત્યારે માસ મટન કાપવાના તીક્ષ્ણ ધારવાળા કોઈતા સાથે ઘસી આવીને ગરદન છાતી અને પીઠના ભાગે 4-5 ગામારી કૃતપૂર્વક હત્યા કરીને નિપજાવી હતી। પ્રાપ્ત વિગત પ્રમાણે તાલુકાના અમરનગર ગામે કાલે સવારે દિલીપભાઈ ઉર્ફે દુલાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 45 નામના દેવી પૂજક યુવાનો ગામનો જ રમેશ ઉર્ફે રામકો રણછોડ મોળિયાને જૂના બંદૂકનો ખાર રાખીને માંસ મટન કાપવાના તીક્ષ્ણ ધારવાળા કોઈતા વડે ગરદન પીઠ અને છાતીના ભાગે 4-5 ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી નાખી હતી। આ અંગે પોલીસ અધિકારી એએસપી સાગર બાગમરે જણાવ્યા મુજબ હત્યાનો આરોપી રમેશ ઉર્ફે રામકુનાભાઈ રમેશે આજથી 2 વર્ષ પૂર્વે મરજનાર દિલીપભાઈના ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું અને તે અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી। આમ પોતાના ભાઈને મરવા માટે મજબૂર કરવાના મન દુઃખને કારણે કાલે સવારના 11:30 વાગ્યાની આસપાસ દિલીપભાઈ ગામના સાર્વજનિક પાણીના નળ પાસે નાહવા માટે આવ્યા હતા ત્યારે ત્યાં રમેશે કોઈતો લઈને આવીને દિલીપભાઈ કંઈ સમજે વિચારે તે પહેલાં જ પીઠ ગરદન તથા છાતીના ભાગે 5-6 ઘા મારી દેતા લોહીના ફુવારા ઉડ્યા અને ક્રૂરતાપૂર્વક ઘા મારવાને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। આ અંગે મરણ જનાર દિલીપભાઈના પત્ની દેવકુબેને તાલુકા પોલીસમાં રમેશભાઈ તેમની પત્ની પૂજાબેન તેમજ માતા શારદાબેન સામે હત્યા નિપજાવવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે રમેશ સામે હત્યા તેમજ તેની પત્ની અને માતા સામે મદદગારી હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર। ગઈકાલે જેતપુર તાલુકાના અમરનગર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ હતો જેમાં એક વ્યક્તિ જો છે જો મરણ જનાર છે જેનું નામ દિલીપભાઈ વાઘેલા છે એ નાતા હતા। તે દરમિયાન એક વ્યક્તિ જે આરોપી છે જેનું નામ રમેશ ઉર્ફે રમકુ મોળિયા એ ત્યાંના જેને જસ્ટ બાજુમાં જ રહેતા હતા તો જ્યારે નાતા હતા એ જો મરણ જનાર ભાઈ એ ત્યારે એ જો આરોપી વ્યક્તિ છે એમને આઈને કોયતાથી જો છે એને ઉપર ઘા કરી નાખ્યા અને એનો ત્યાંનો ત્યાં જો છે મૃત્યુ થઈ ગયો હતો। જોવા જઈએ તો બંને વચ્ચે એવું તો શું બન્યું કે જે હત્યાને અંજામ આપવામાં આવ્યો ને હત્યા પાછળનું કારણ શું હોય છે? એમાં જો પ્રાથમિક રીતે જાણવા મળે છે એમાં હત્યાનું કારણ એવું છે કે જો અત્યારનો જો આરોપી છે એના ભાઈ જો છે 2 વર્ષ પહેલાં ઝેરી દવા પીને સુસાઇડ કરેલો હતો તો એમાં એને જો આરોપી છે એને એવું હતું કે જો અત્યારના જો મરણ જનાર છે એના ત્રાસથી જો છે એના ભાઈ જો દવા પીધી હતી જેના લીધે એનો ખાર રાખીને જો છે એમને મારવામાં આવ્યો। 2 વર્ષ પહેલાં એવું તો શું બન્યું હતું કે જેમનો ખાર રાખીને અમને હત્યા કરી? જે રીતે હું તમને વાત કરી કે જો આરોપીનો ભાઈ હતો 2 વર્ષ પહેલાં જો ઝેરી દવા પીધી હતી તો આરોપીને એવું હતું કે ભાઈ જો દિલીપ વાઘેલા છે એના ત્રાસથી જો છે મારા ભાઈ દવા પીધી હતી તો એનો ખાર એના મનમાં હતો ને ગઈકાલે જ્યારે એ નાતા હતા તો પછી એને ત્યાં કોયતાથી જો છે ઘા કરી નાખ્યા હતા। સાહેબ, બંનેનો આરોપી અને મરણ જનારનો જો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો બંનેનો ગુનાહિત ઇતિહાસ શું હોય છે? બંને જો છે આરોપી અને ભોગ બનનાર એ બંને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહી લિસ્ટેડ બુટલેગર છે અને બંને વિરુદ્ધ અગાઉના પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે અને અત્યારનો જો આરોપી છે રમકુ એ અગાઉમાં એને હાથપારીમાં પણ મૂકવામાં આવેલ છે અને અમારો જો આ જો બનાવ બન્યો 302નો એના પછી જેતપુર તાલુકા પોલીસે તાત્કાલિક પગલાં લઈને આરોપીની ધરપકડ કરી તાત્કાલિક અને અત્યારે હાલ આરોપી જો છે હસ્તગત કરેલ છે।